હરિદ્રાના સરગમ કોમ્પ્લેક્સમાં મધ્યરાત્રિએ ત્રાટકેલા તસ્કરો એક સાથે ત્રણ દુકાનોને નિશાન બનાવી રૂપિયા 1 લાખથી વધુનો સામાન ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. કડોદરાના સરગામ કોમ્પ્લેક્સમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ ઈ ઝોન લોજિસ્ટિક રિયાલેબલ ડીઝલ્સ અને માધવ કોર્પોરેશન માં ત્રાટકીની સામાન અને રોકડ મળી રૂપિયા 1 લાખથી વધુની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા. કડોદરા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મારો નામ વિશાલ બાબુભાઈ ખાત્રા. આ કડોદરા સરગમ કોમ્પ્લેક્સમાં 11-12 નંબરની દુકાન છે. શું ઘટના બની હતી અને કેવી રીતે બની હતી? સવારે એકચ્યુઅલી 7 વાગે મને ફોન આવ્યો બાજુવાળાનો. એને કોઈ અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો કે તમારા દુકાનના બધા શટલ તૂટેલા છે. તો અમે સવારે પછી 7:30-8 વાગે દુકાન આવ્યા તો 3 દુકાનના લાઇનમાં બધાના શટલ તૂટેલા હતા. આ જાણ થતાં અમે પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો અને પછી આગળની કાર્યવાહી માટે સાહેબને રિક્વેસ્ટ કરી. સીસીટીવી કેમેરામાં આગળના કેમેરા તો એ લોકો આવીને 2 જણ હતા અને આગળના કેમેરા જે હતા એ બધા સાઈડમાં કરી દીધા હતા, પણ અંદરના કેમેરાના જે વ્યૂ ઉપરથી 2 જણા હતા અને ટોર્ચ લઈને આવેલા હતા અને માથે એ લોકોએ બધું પેક કરેલ હતું અને ઉપર ટોપી પહેરેલ હતી. 2 જણા કેમેરામાં રેકોર્ડિંગના કેમેરામાં દેખાતા હતા. મારી દુકાનની અંદર મારું લેપટોપ અને એની અંદર અમારું જે ગાડીઓમાં સ્કેન કરવાનું આવે સ્કેનર અને ચેકબુકની આખી એક બુક છે જેમાં મારા ચેક બેંકના બધા ચેક પછી બેંકના સિક્કા અને બેંક રિલેટેડ બધી વસ્તુ અંદર બેગમાં હતી. એ આખું બેગ લઈ ગયા. લેપટોપ હશે 40-45 હજાર રૂપિયાનું અને બાકી ચેકબુક ને વચન. અમારો ટોટલ મુદ્દામાલ 50-60 હજાર રૂપિયાનો મુદ્દામાલ ગયેલો છે. નહીં, મારી એક દુકાનનો, બાકીની બધી બાજુની દુકાનનો અલગ.